આજરોજ પાદરા પોલીસ સ્ટેશનના ટાઉન જમાદાર પુનિતભાઈ ગઢવી દ્વારા કોલ આવેલો હતો કે ભાઈ રામેશ્વર તળાવ ભૂખણખાડામાં કોઈ વ્યક્તિ ડૂબ્યો છે, એના કારણે પાદરા નગરપાલિકા 11:30 કલાકે જાણ કરતા 11:40 અમે સ્થળ ઉપર આવી અને અમારા પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરના પ્રમુખને જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ ઉપર આવી ગઈ છે અને અમને પ્રાથમિક કારણ અહીં જાણવા મળ્યું. જે અહીંયા રહે છે એમને પ્રત્યક્ષ થયું કે આ ભાઈ અહીંથી ભૂતકો માર્યો છે અને એમના ફેમિલીના મેમ્બરને અમે પૂછતા એ લોકો અખોટા રાજીવનગર વડોદરા રહે છે અને આ જે યુવાન જે છે ભૂતકો ડૂબનાર વ્યક્તિ છે, મગજ એમનું અપસેટ હતું અને એ લોકો જંબુસર જઈ રહ્યા હતા. એમના પત્ની કે છગડાની અંદર કહે કે ભાડું ચૂકવતા ત્યારે એ ભાઈ દોઢ મારી હું આ તળાવમાં આવીને ભૂતકો માર્યો છે એવી પ્રાથમિક અમને માહિતી મળી છે. વડોદરા ફાયર સર્વિસના સિટી કમાન્ડ કંટ્રોલમાં જાણ થયેલી કે એક યુવક અહીંયા ભૂખણખાડો રામેશ્વર તળાવ પાદરા ખાતે ડૂબ્યો છે, જે અત્યારે અહીંયા આવતા પ્રત્યક્ષદર્શી દ્વારા જે જાણકારી મળી છે તે જગ્યાએ અત્યારે શોધખોળ વડોદરા ફાયર સર્વિસની ટીમ જે રેસ્ક્યુઅર સાથે અહીંયા બોટ સાથે પહોંચી છે અને એમને અત્યારે રેસ્ક્યુની કામગીરી શોધખોળની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી એવી મળેલી કે જે યુવક છે જે અસ્થિર મગજનો છે અને તે પાદરા ડેપોથી દોડતા આવ્યા આવીને અહીંયા અહીંયા જંપલાવ્યું છે અને અત્યારે હાલ અત્યારે વડોદરા ફાયર સર્વિસની ટીમ બહારથી શોધખોળ કરી રહી છે, કારણ કે 3 મગર પણ તળાવમાં છે તેવી માહિતી મળી છે. અત્યારે સર્ચ ઓપરેશન બહારથી કરી રહ્યા છીએ અને જે એક બેને અમને જોયા છે તે જ જગ્યા પર અમે 10x10 નો એક જગ્યા બનાવતા હોય છે સ્પોટ અને એટલી એટલી જગ્યા કરતા આગળ આગળ ડીપમાં શોધખોળ કરીશું તે રીતે આખું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.